नमस्कार विद्यार्थी मित्रों, श्रीमती शांताबेन हरिभाई गजेरा उच्चतर माध्यमिक शाला द्वारा आयोजित वीडियो लेक्चर में अंदर आप सब कोई हार्दिक स्वागत है। लास्ट वीडियो लेक्चर में अंदर आपने जो है चैप्टर नंबर 8 विधेय ना बे उदाहरणों એટલે કે વિભાગ સી ના બે દાખલાઓ જે છે આપણે જોયેલા હતા। આજે આપણે જે છે આગળના દાખલા તરફ જોઈશું। તમને ખબર છે કે આ ચેપ્ટર ની અંદર તમારે સૂત્રોની મદદથી નહીં પણ તમારે જે છે કન્ડિશનો આપી હોય એનું સાદરૂપ આપતા આપતા જે તમને વસ્તુ મેળવવાની કીધી હોય એ તમારે મેળવવાની હોય છે। તો આજે આપણે જે છે એ આગળના ઉદાહરણ પર જઈએ એટલે કે આગળના સમૂહ પર જઈએ। દાખલા નંબર 6 કયો વિધેય આપ્યો છે તો કે વિધેય h આપ્યો છે। કેવું વિધેય છે? a થી b પરનું વિધેય આપેલું છે। તો આ વિધેયની અંદર પ્રદેશગણ કોણ છે? a અને સહપ્રદેશગણ કોણ છે? b। અવ પ્રદેશગણ a માટે શું આપ્યું છે? તો કે પ્રદેશગણ a ના ઘટકો આપ્યા છે 1 2 અને 3 અને સહપ્રદેશગણ b માટેના ઘટકો તમને આપ્યા છે 3 4 5 6 7 અને 8 અને તમને વિધેય માટે કન્ડિશન આપી છે h ઓફ x બરાબર x + 5 અને તમને મેળવવાનું કીધું છે વિધેય h નો પ્રકાર। એટલે કે વિધેય કેવા પ્રકારનો વિધેય છે? એક એક વિધેય છે, અનેક એક વિધેય છે કે અચળ વિધેય છે એ આપણે નક્કી કરવાનું છે। પણ એ ક્યારે નક્કી થઈ શકે? તો કે આપણને જે પ્રદેશગણના ઘટકો આપ્યા છે એ પ્રદેશગણના ઘટકોના પ્રતિબિંબો મળે ત્યારબાદ આપણે નક્કી કરી શકીએ કે કેવું વિધેય છે। તો આપણે એના પ્રતિબિંબો મેળવવા પડે। તો મેં તમને કાલે કીધું કે પ્રદેશગણના જે ઘટકો છે એ કોની કિંમતો હોય? તો કે આપણે એને x ની કિંમતો તરીકે લઈએ છીએ। તો અહીંયા મેં પહેલા વિધેય પહેલા એ લખો પછી વિધેય લખ્યું છે કન્ડિશન h ઓફ x બરાબર x + 5। હવે પ્રદેશગણનો પહેલો ઘટક કયો છે? 1। તો x બરાબર 1 લેતા હવે વિધેયની અંદર કિંમત મૂકીએ તો h ઓફ x એટલે 1, x એટલે 1 + 5 એટલે 6, એટલે કે h ઓફ 1 માટે પ્રતિબિંબ કેટલું મળ્યું? 6। એવી રીતના x બરાબર 2 લેતા તો આ વિધેયની અંદર કિંમત મૂકીએ તો h ઓફ 2 x ની જગ્યાએ 2 આવી જશે બરાબર x ની જગ્યાએ 2 વત્તા 5, 2 વત્તા 5 એટલે 7, એટલે કે h ઓફ 2 નું પ્રતિબિંબ આપણને મળ્યું 7। હવે આગળ છેલ્લો ઘટક છે આપણી પાસે 3, તો x બરાબર 3 લેતા તો h ઓફ 3 x + 5 એટલે 3 વત્તા 5 બરાબર 8, એટલે h ઓફ 3 માટે પ્રતિબિંબ મળ્યું 8। હવે આપણી પાસે દરેકના પ્રતિબિંબ છે h ઓફ 1 h ઓફ 2 અને h ઓફ 3। તો હવે આપણે શું કરીશું? તો કે આપણે અહીંયા જે છે પ્રદેશગણ અને સહપ્રદેશગણ લખી દઈશું। તો પ્રદેશગણ એના ઘટકો 1 2 અને 3, સહપ્રદેશગણ બીના ઘટકો પણ આપ્યા છે 3 4 5 6 અને 7 8। હવે એ ઘટક માટે પ્રતિબિંબ કેટલું મળ્યું? 6। બે ઘટક માટે પ્રતિબિંબ કેટલું મળ્યું? 7 અને ત્રણ ઘટક માટે પ્રતિબિંબ કેટલું મળ્યું? 8। તો તમે જોઈ શકો છો ગણ એનો દરેક ઘટક ગણ બીના દરેક ભિન્ન ઘટક સાથે જોડાયેલો છે, એટલે કે ગણ એ માંથી 1 અને ગણ બી માંથી જો 1 6 2 7 3 8, એટલે આ વિધેય જે છે એનો પ્રકાર કેવો થશે? કે એક વિધેય થશે, કારણ કે ગણ એનો પ્રત્યેક ભિન્ન ઘટક ગણ બીના પ્રત્યેક ભિન્ન ઘટક સાથે જોડાયેલો છે, માટે આ જે વિધેય આપેલું છે એ એક એક વિધેય થાય। હવે દાખલા નંબર 7 જોઈએ તો 7 માં ની અંદર તમને વિધેય p આપ્યું છે। કેવું વિધેય છે? તો કે a થી b પરનું વિધેય આપેલું છે અને વિધેય માટે કન્ડિશન આપી છે p ઓફ x બરાબર 2x - 3, આપણા માટે આ કન્ડિશન મહત્વની, અને પછી શું આપ્યું છે? r r એટલે કાલે કીધું તું r એટલે રેન્જ ઓફ ફંક્શન વિસ્તાર, વિસ્તાર આપી દીધો છે -2 -1 0, આ તમને આપી દીધું। હંમેશા એક વસ્તુ યાદ રાખી લેજો, તમારો વિસ્તાર છે એ તમારો વિધેયની કન્ડિશન છે। અહીંયા p ઓફ x છે તો p ઓફ x એ વિસ્તાર છે, એટલે કે જે વિસ્તાર આપેલો છે એ જ p ઓફ x। માનો કે અહીંયા f ઓફ x હોત તો f ઓફ x છે એ આ ત્રણે ઘટકો f ઓફ x બને, કઈ રીતના સમજાવું? અહીંયા તમે જુઓ હું પહેલું h ઓફ 1 એનું પ્રતિબિંબ કેટલું મળ્યું? 6। તો આ પ્રતિબિંબ છે ને એ જ વિસ્તાર છે, મતલબ કે h ઓફ 1 નો જવાબ કેટલો છે? 6। ક્લિયર? તો આ જે પ્રતિબિંબો છે એ જ
આ જે પ્રતિબિંબ છે એ દરેક p ઓફ x છે. હવે જોઈએ કઈ રીતના, તો મેં અહીંયા લખ્યું છે r ઓફ f is equal to p ઓફ x, એટલે કે જે વિસ્તાર છે એની કિંમત q ઓફ x ની કિંમત થાય. તો હવે જો અહીંયા મેં લખ્યું p ઓફ x બરાબર પેલા હું કેટલા લઈશ માઈનસ 2, p ઓફ x બરાબર માઈનસ 2 લેતા, તો જો અહીંયા આગળ p ઓફ x છે તો મેં આગળ બરાબર ની પહેલા કેટલા મૂક્યા માઈનસ 2 બરાબર. અહીંયા 2x છે એટલે અહીંયા x ની કિંમત નહીં લેવા, આપણે બાકી p ઓફ x ની કિંમત લેવી છે. તો અહીંયા 2x માઈનસ 3, આ માઈનસ 3 આ બાજુ આવે તો પ્લસ થાય, પણ અહીંયા માઈનસ 2 છે તો 3 માંથી 2 છે તો કેટલા વધે 1, અને અહીંયા વધે 2x. x સાથે 2 ગુણાયેલા છે બરાબર, ને આ સાઈડ લઈ જાઓ તો નિયમ પ્રમાણે ભાગાકારમાં જાય તો x બરાબર 1/2, એટલે કે કોનું પ્રતિબિંબ માઈનસ 2 મળે, તો કે 1/2 નું પ્રતિબિંબ માઈનસ 2 મળે. હવે આ કર p ઓફ x બરાબર કેટલા લઈશું માઈનસ 1 લેતા, તો આની અંદર આપણે માઈનસ 1 મૂકીએ તો બરાબર ની પહેલા માઈનસ 1 બરાબર 2x માઈનસ 3. હવે હું આ માઈનસ 3 ને આ સાઈડ લાવું તો કેવા થઈ જાય પ્લસ, પણ 1 માઈનસ છે એટલે 3 માંથી 1 જાય, તો 3 માંથી 1 જાય તો 2x બરાબર 2, 2 x સાથે ગુણાયેલા છે તો એને આ સાઈડ લઈ જાવ તો ભાગાકારમાં જાય તો x બરાબર 2 ભાગ્યા 2 બરાબર 1, મતલબ કે 1 નું પ્રતિબિંબ કેટલું થાય માઈનસ 1 થાય. આગળ છેલ્લો મુદ્દો આપણે લઈશું p ઓફ x બરાબર 0 લેતા, તો 0 બરાબર 2x માઈનસ 3, માઈનસ 3 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે 2x બરાબર 3, અને 2 જે છે ભાગાકારમાં છે તો x બરાબર 3 બાય 2. તો દરેક પ્રતિબિંબ માટે આપણને x ની કિંમત મળી, તો x ની કિંમત એ જ આપણે પ્રદેશ ઘન ની કિંમત હોય તો પ્રદેશ ઘન dm બરાબર 1/2 1 3 બાય 2. હવે જોઈએ દાખલા નંબર 8 શું કીધું છે, તો કે વિધેય f r થી r પરનું વિધેય છે, એટલે કે પ્રદેશ ઘન પણ r છે અને સહપ્રદેશ ઘન પણ r છે, પણ સહપ્રદેશ ઘન ની અંદર r ની કેવી કિંમત તો લેવાની, તો જો લખ્યું છે માઈનસ માઈનસ 1 પ્લસ 1, એટલે કે માઈનસ 1 અને પ્લસ 1 સિવાયની બધી કિંમતો લઈ શકો સહપ્રદેશ ઘન માં. જ્યારે પ્રદેશ ઘન માં r માં આવતી તમામ કિંમતો નેગેટિવ અને પોઝિટિવ આ બધી જ કિંમતો તમે લઈ શકો છો. પછી આગળ તમને વિધેય તમે કન્ડિશન આપી છે કે f(x) = 1 માઈનસ 1/1 માઈનસ x સ્ક્વેર, આ કન્ડિશન આપી એટલે છેલ્લે તમને આપ્યું કે x belongs to r માઈનસ માઈનસ 1 પ્લસ 1, એટલે કે x જે છે r ની કિંમતો ધારણ કરે છે, પણ કેવી કિંમતો, તો કે માઈનસ 1 અને પ્લસ x સિવાય ની બધી કિંમતો ધારણ કરી શકે છે. અને આપણે શોધવાનું શું કીધું છે, તો કે f of 2 માઈનસ f of માઈનસ 2 મેળવો, એટલે કે આ બંને વચ્ચેની કન્ડિશન એ મેળવવાની છે. તો સૌપ્રથમ તમારી પાસે f of 2 હોવું જોઈએ જે આપણી પાસે છે નહીં, તો f of 2 મેળવવું પડે, તો મેળવવું પડે તો આ જે વિધેય છે ને એ સમજી લો f of x છે. શું છે f of x? તો અહીંયા x ની જગ્યાએ 2 છે, તો મતલબ x ની કિંમત કેટલી છે 2, તો હું સૌપ્રથમ શું કરીશ વિધેય લખું કન્ડિશન f of x = 1 માઈનસ 1/1 1 માઈનસ x સ્ક્વેર. હવે જો આ f of x હતું એની જગ્યાએ આ છે f of 2, તો અહીંયા કાઉન્સ સાથે સરખાવ્યું x ની કિંમત કેટલી થાય 2, તો આ વિધેય ની અંદર આપણે લખીએ કે x = 2 લેતા, તો વિધેય ની અંદર કિંમત મૂકીએ તો f of x હતું તો શું થઈ જશે f of 2 બરાબર 1 માઈનસ 1/1 માઈનસ x નો સ્ક્વેર, x એટલે આપણે કેટલા લીધા 2 નો સ્ક્વેર, 1 માઈનસ 1/1 માઈનસ 2 નો વર્ગ એટલે 4, 1 માંથી 4 જાય તો કેટલા વધે માઈનસ 3 એટલે 1 માઈનસ 1/1 માઈનસ 3, એ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ, તો બરાબર 1 પ્લસ 1/3, 3 નો લસાઅ લે 3 એકા 3 વત્તા 1 એટલે 4 ના છેદમાં 3, શું મળ્યું આપણને f of 2. એવી રીતના આપણે શું મેળવીશું f of માઈનસ 2, તો x બરાબર માઈનસ 2 લેતા તો f of માઈનસ 2 બરાબર 1 માઈનસ 1/1 1 માઈનસ માઈનસ 2 નો વર્ગ, x બરાબર માઈનસ 2 લીધા એટલે માઈનસ 2 નો વર્ગ કેટલો થાય પ્લસ 4, તો બરાબર 1 માઈનસ 1/1 1 માઈનસ 4, અહીંયા 2 નો વર્ગ 4 થઈ ગયો,
પણ નિશાની આગળ માઈનસ એટલે માઈનસ 4 તો 1 માંથી 4 જાય તો કે 1 is equal to 1 minus 1 upon 1 માંથી 4 જાય એટલે માઈનસ 3 માઈનસ માઈનસ પ્લસ તો 1 plus 1 upon 3 લસા લઈએ 3 * 3 = 1 એટલે 4 ના છેદ માં 3 એટલે f of 2 પણ તમને 4 ના છેદ માં 3 મળ્યું f of minus 2 પણ તમને 4 ના છેદ માં 3 મળ્યું તમને મેળવવાનું શું કીધું છે તો કે f of 2 અને f of minus 2 વચ્ચેની બાદબાકી મેળવવાની કીધી છે તો મેં અહીંયા લખી દો f of 2 minus f of minus 2 બરાબર f of 2 કેટલું 4 ના છેદ માં 3 minus f of minus 2 કેટલું 4 ના છેદ માં 3 તો 4 ના છેદ માં 3 minus 4 ના છેદ માં 3 એટલે આન્સર મળે 0 હવે આગળના જે દાખલાઓ છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર જોઈશું તમારે ટેક્સ્ટ બુક ની અંદર જે છે એ ઉદાહરણો જોઈને તમારે ગણવાના છે અને સાથે સમજ